ગણેશનગર રામવાવ દ્વારા વીર આહીર દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. કચ્છના રાપર તાલુકાના ગણેશનગર રામવાવ ગામે આહીર સમાજના વીર પુરુષ બલિદાન આપનાર દેવાયત બોદરનું અનાવરણ કરવામાં આવ્યું. આશરા ધર્મને ઉજાગર કરનારા યદુવંશી ક્ષત્રિય આહીર સમાજના વીર દેવાયત આપા બોદરની પ્રતિમાનું સંત મહંતો અને સામાજિક અગ્રણીઓના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત આહીર સમાજના વીર પુરુષ દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ થતાં સમગ્ર આહીર સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પ્રતિમા અનાવરણમાં ઉપસ્થિત જંગી અખાડાના મહંત વેલજી દાદા, ભરૂડિયા જાગીરના મહંત યોગી દેનાનાથ બાપુ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, વી કે હુંબલ સહિત સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વીર પુરુષ દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સાધુ સંતો મહંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓનો સ્વાગત સન્માન કરાયું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. અનાવરણ કાર્યક્રમમાં આજુબાજુના આહીર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે રાપર તાલુકાના રામવાવ ગામે, ગણેશનગર ગામ છે, ત્યાં દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાજકીય સામાજિક સંતો મહંતોના વરદ હસ્તે એ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રામવાવ ગામ જ્યાં ગણેશનગર ત્યાં મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમ કઈ રીતના આયોજન થયો, શું શું અને આ પ્રતિમા જે રાખવાનું આવ્યો કેવી રીતના વિચારે, સમગ્ર આપણા સાથે રામવાવ ગામના અગ્રણી છે, તેમણે વધુ આપણે મહાસાપુરા ન્યૂઝની વિશેષ માહિતી આપણને આપશે. મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું, આવો કઈ રીતના વિચાર આવ્યો અને શું આજ પહેલો પ્રથમ ગ્રામ્ય વિસ્તારમાં દેવાયત બાપાની પ્રતિમા, આપણા આહીર સમાજનું ગામ શું કહેશો? પહેલાં તો આ ગામમાં, રામવાવ ગામમાં, ગણેશનગરમાં એક યુવા પેઢીને એવો વિચાર આવ્યો કે આપણા ગામની અંદર દેવાયત બાપાની મૂર્તિનું અનાવરણ થવું જોઈએ. અને એમાં એ લોકોએ ગામમાં એક ચર્ચા કરી, બેસીને મિટિંગ બોલાવી અને મિટિંગ બોલાવ્યા પછી જે આગેવાનો છે એમને મળી અને એમની સાથે એ ચર્ચા વિચારણા કરી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. આયોજન કરી જગ્યા ફાળવી અને જગ્યા ફાળવ્યા પછી કઈ જગ્યાએ મૂર્તિ રાખવી આ બધું નક્કી કર્યું. આ નક્કી કર્યા પછી મૂર્તિ ક્યાં બનાવવી, તો મૂર્તિ જે આપણા જ બનાવે છે એ ભાઈ પાસે મૂર્તિ બનાવવા આપી અને મૂર્તિ બનાવ્યા પછી આ બધું જે કામની વ્યવસ્થા થઈ ગયા પછી એ આ લોકોને તો થોડુંક વહેલું આ કાર્યક્રમ કરવાનું હતું, પણ એક 22 તારીખના આખા એ રામવાવ ગામનો એક જમણવાર હોવાને કારણે આ થોડુંક આપણે 28 તારીખ આને લંબાવવી પડી. અને આજે સંતો મહંતો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો, ગામના વડીલો અને માતાઓ બહેનો, યુવા કાર્યકરોની ખૂબ મહેનતથી આજે ખૂબ આનંદ ઉત્સવથી આજે દેવાયત બાપાની મૂર્તિનું અનાવરણ કર્યું. એ અનાવરણ બદલ જે બધા પધાર્યા એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હંમેશને માટે મારી એક એવો સંદેશ હું આપું છું આપનામાં મહાસપુરા ન્યૂઝના માધ્યમથી કે દરેક આહીરના ગામની માલિકોર એક નાની કે મોટી પણ મૂર્તિ હોવી જોઈએ, જેથી કરી અને દૂરથી પણ મૂર્તિના દર્શન કરે અને દર્શન કર્યા પછી કોઈ પણ સમાજની વ્યક્તિ નીકળે તો એમને ખબર પડે કે આ ગામ આહીરનું છે, આ આપણું એક લેબલ છે અને આપણી એક પરંપરા છે. તો આ પરંપરાને આપણે ધીરે ધીરે વધારતા જઈએ અને દરેક ગામની માલિકોર મૂર્તિનું અનાવરણ થાય અને આવા જ ભવ્ય કાર્યક્રમો થાય અને આવી જ રીતે આપણે બધા એક સાથે એક ખંભો મિલાવી અને આપણે આવા જ કામો કરતા રહીએ અને આપણા સમાજને આગળ વધારતા રહીએ. એ જ, એનાથી વધારે વિશેષ તો કંઈ કહેવાનું આવતું નથી અને આવા આપણે કાર્યક્રમ કરતા રહીએ એવી જ મારી ખૂબ ઈચ્છા હશે. નરેશભાઈ, ખાસ કરીને રામવાવ ગામમાં જે મૂર્તિનું અનાવરણ થયું શું કહેશો? આના માટે હું સૌથી પહેલાં તો આ યુવા ટીમને ધન્યવાદ આપીશ કે આવો સારો વિચાર એમણે કર્યો અને આને જોઈને પ્રેરણા મળશે કે આખાય મંથકમાં આ જોઈને બીજા ઘણા લોકોને સારો વિચાર આવશે. અને હું આના માટે સુરત આહીર સમાજ તરફથી આ ગામના દરેક યુવાઓને, વડીલોને ધન્યવાદ આપું છું અને ખૂબ ગૌરવની વાત છે. અને આ કાર્ય એક સમજી લો સ્ટાર્ટિંગ છે, આનાથી દરેક ગામમાં હવે પ્રેરણા મળશે અને દરેક ગામને આવો સારો વિચાર આવશે અને આહીર સમાજના ગામમાં આ સ્ટેચ્યુ હોવું એના માટે ગૌરવની વાત છે. અને આગળ આવતા અમુક સમયમાં કદાચ હું વિચારું છું કે આ શક્ય છે અને આના માટે સર્વેને હું ધન્યવાદ દઈશ અને જે કોઈ આપણો સમય ફાળવીને અહીંયા પધાર્યા છે એમને હૃદયપૂર્વક ધન્યવાદ કહું છું. મારું નામ બિજલભાઈ નર્મલભાઈ વરચંદ, અહીંયા રામવાવ ગામના ગણેશનગરના વતની. આ કાર્ય અમારે અહીંયાથી શરૂઆત, અહીંયા ગણપતિ બાપાની નાની ડેરી હતી એ થોડીક નબળી પડી જવાથી ફેર રિપેરિંગ માટે ભેરા થયા અને એનું આયોજન કરવાનું હતો. તો છોકરા યુવાન
અહીંયા ગણેશનગરના સમિતિના છોકરાઓ કે આપણે દેવાયત બાપાનું પણ પ્રતિમાની અનાવરણ કર્યાની ઈચ્છા છે, તો બધે ગામને ગણેશનગરને આજુબાજુને સાથ સહકાર આપ્યો અને ટૂંક સમયમાં પણ આ બધી મૂર્તિ પણ સારી બનાવી અને બે ચાર જગ્યાએ જોઈને પસંદગી કરીને પછી બનાવી અને અહીંયાથી તાત્કાલિક થઈ ગયો અને એ બદલ પણ ગણેશનગરની સમિતિની યુવાનને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન કે આવો વિચાર્યો અને આજથી આજ તારીખ 28/1/2024 બાપાની અનાવરણ થઈ અને સર્વે આજુબાજુ ગામ તાલુકામાંથી કે જિલ્લામાંથી ઠેઠ સર્વેને ગામને એવે આમંત્રણ આપ્યો તો આમંત્રણ સ્વીકારી સર્વે કિંમતી ટાઈમ કાઢીને અહીંયા આવ્યા તે બદલ સૌનો આભાર અને આ જેમ કર્યો છે એમ આજથી પહેલાં અમે એક વર્ષ કે બે વર્ષ પહેલાં વિચાર્યો હતો કે રાપર તાલુકામાં પણ આપણે ત્રંબો 3 રસ્તા ઉપર ચોકડી છે ત્યાં આપણે જગ્યા માંગી હતી, નગરપાલિકાએ પાસ પણ આપણે જગ્યા કરી આપી છે અને ઉમાં પણ હજી ટૂંક સમયમાં આપણે તાલુકા લેવલની ઈચ્છા છે. બસ અસ્તુ. મારું નામ વેલજીભાઈ ભચ્ચુભાઈ આહિર, ગામ ગણેશનગર, રામભાવ. આ અમે દેવાયત બાપા બુદ્ધનું સ્ટેચ્યુનું અનાવરણ આજ કર્યું છે અને ખૂબ સારી એવી ભાઈઓ અને બધાનો સાથ સહકાર મળ્યો છે. વાત કરીએ તો આ વીર દેવાયત બાપા બુદ્ધના સ્ટેચ્યુની વિશે કે એક આપણા આહિર માટે એક ઉજળો એક ઇતિહાસ છે અને એનું અનાવરણ કરવાનું અમારે 6 મહિના થયા, અમે એની તૈયારી ચાલતી હતી અને આજ એનું અમારે સૌભાગ્ય મળ્યું અને આજે અમે એનું અનાવરણ કર્યું છે અને આહે પાહેના બધા ગામોને ખાબ મતલબ સાથ સહકાર બધે આપ્યો છે. બાકી તો શું હજી આહેરાના ગામ છે એમાં એ પહેલો એક ગામ છે ગણેશનગર જેમાં અમે આવી રીતે અનાવરણનું આજ પહેલું કામ કર્યું. અમને જોઈએ આપણા બધા ભાઈઓ બધે અમાને પ્રેરણા લઈ અને અમને પૂછે છે કે હવે આપણે દેવાયત બાપા બુદ્ધનું મૂર્તિનું અનાવરણ કરવું હોય તો મતલબ શું શું કરવું જોઈએ. અને એક આહેરના દીકરા તરીકે કહેવાનું એક છે કે આપણે એટલો તો મતલબ મનની અંદર હોવો જોઈએ કે ના આપણે ઇતિહાસ છે અને આપણું કેવું છે તો આપણે કરવો જોઈએ દેવાયત બાપાનું માટે. એના અમે આજે અનાવરણ કર્યો છે અને હજી અમારે જોઈ અને આપણા આહિર સમાજના ઘણા બધા ગામોને એના આપણું વારસો છે, આપણી સંસ્કૃતિ છે. જે આજ વાસણભાઈ કીધો ને કે આજ મારો પહેરવેશ છે તો બધે જાય તો ખબર પડે કે આજ વાસણભાઈ આહિર છે કે આહિરનો પહેરવેશ છે. એવી રીતે દેવાયત બોદરી આપણું એક મતલબ જોઈએ ને તો આપણું ઉજળું ઇતિહાસનું મેન છે, એના પાછળ આપણે ઉજળા છીએ. એવી રીતે જય મુરલીધર. અસ્તુ. વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ. માત્ર 45,000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં. 50 કિમી થી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી, 1 થી 3 વર્ષની વોરંટી. અયોધ્યા નૂતન મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ.